મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર મેં તમને જ્યારે આપણે પાઠ 10 જોયો, કાવ્ય 10 સોરી, એ વખતે કહેલું કે નેક્સ્ટ લેસન એટલે કે લેસન નંબર 11 11 જે છે વાર્ષાગત એ તમે વાંચી લે વાંચી હશે બરાબર. હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો વાર્ષાગત સાને કહેવાય પહેલા તો એની વાત બરાબર. એટલે કે વારસાગત એટલે કે જે આપણને પેઢી દર પેઢી આપણા પૂર્વજો દ્વારા અથવા તો આપણા પૂર્વજો પાસેથી જે પણ કંઈ પ્રાપ્ત થાય છે એને વારસાગત કહેવાય. શું કહેવાય? વારસાગત. મીન્સ કે આપણી પાસે જન્મ લઈએ છીએ ત્યારે કશું હોતું નથી, પરંતુ આપણા પપ્પા છે, એમના પપ્પા એટલે કે આપણા દાદા છે, એમના જોડેથી જે પણ વારસાઈમાં આપણને મળે છે તે ચાહે સંપત્તિ એટલે કે રોકડ રૂપે હોય, જમીન રૂપે હોય, જે પણ રીતે મિલકત અથવા તો સાથે સાથે જે પણ આપણને એમના દ્વારા મળતા સંસ્કાર છે એને આપણે અહીંયા વારસાગત કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો કે વારસાગત સાને કહેવાય? તો પેઢી દર પેઢી આપણા પૂર્વજો પાસેથી જે પણ કંઈ આપણને પ્રાપ્ત થાય, જે પણ એટલે કે સંસ્કારોની વાત આવી જાય છે, સંપત્તિની વાત આવી જાય છે, મિલકતની વાત આવી જાય છે, એમના ગુણોની, એમના હાવભાવની, એમના દેખાવની, એટલે કે આપણે માનીએ છીએ એ પ્રમાણે જે પણ કંઈ એમની પાસેથી પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ, જેને વારસાગત કહેવામાં આવે છે બરાબર. એટલે કે આપણને આપણા બાપ દાદા જોડેથી એટલે કે આપણા પિતાજી જોડેથી પ્લસ એમને એમના પિતાજી જોડેથી જેમ બધાને એકબીજાના પિતાજી જોડેથી જે પણ કંઈ પ્રાપ્ત થાય છે એને આપણે વારસાગત અથવા તો વારસો કહીએ છીએ. એટલે કે સામાન્ય ઉદાહરણ આપણે કહી દઈએ કે જો કેટલાક વિદ્યાર્થી મિત્રો એમના પપ્પાના જેવા હાવભાવ, એમના પપ્પાના જેવી બોલી આવતી હશે તો તમે ક્યાંક તમારા સગાવાલાની અંદર જતા હશો તો તમને કહેતા હશે કે તું ફલાણા ભાઈનો દીકરો છે. એટલે આપણે કહીએ હા, તો કઈ રીતે એમને ખબર પડે છે? તો આપણે એ કહેશે કે તારો ચહેરો જે છે ને એ તારા પપ્પાને અથવા તો તારી મમ્મીને, તારી બોલવાની જે રીત છે એ તારા પપ્પાને અથવા તો તારી મમ્મીને અનુકૂળ છે, એટલે કે એમના જેવી જ છે, સેમ એ રીતે બોલતો હોય એવું. એટલે કે અહીંયા આપણે વારસો શબ્દ પહેલા સમજવાની જરૂર હતી કે વારસો શાને કહેવાય. તો આપણને આપણી પેઢી દર પેઢી જે પણ આપણા માતા પિતા પાસેથી જે પણ સ્થાવર જંગમ, જે પણ મિલકત પ્રાપ્ત થાય છે, જે પણ સંસ્કારો પ્રાપ્ત થાય છે, જે પણ રહેણી કહેણી પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીશું? વારસો કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, વારસો શબ્દ એટલે કે વારસાગત પાઠનું નામ છે, તેના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે વારસો શું કહેવા માંગે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાર્તાની જે શરૂઆત છે વારસાગત એટલે કે વારસ દાર તરીકે એને મળેલા સંસ્કારો અને એ મળેલા સંસ્કારોનું આબેહૂબ સિંચન અહીંયા થયેલું આપણને જોવા મળશે. લેખક જે છે એના આપણે જોઈ શકીએ છીએ કે દુર્ગેશ ઓઝા, અને સાહિત્ય પ્રકાર છે લઘુકથા. લઘુકથા મીન્સ કે જે વાર્તા છે એનો ટૂંકો અંશ, અને એ ટૂંકા અંશની અંદર પણ સારી રીતે આપણને કંઈક બોધ આપી જાય એને આપણે લઘુકથા કહીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, લઘુકથા જે છે એ કેવી હોય? એકદમ ટચુકડી, પરંતુ એની અંદરથી મળતો બોધ, મળતી શીખ જે છે એ અગત્યની બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ લઘુકથા છે અને એ લઘુકથાની અંદર એક સામાન્ય વ્યક્તિ અને એક પૈસાવાળા વ્યક્તિ દ્વારા એનું વર્તન જે છે, એના પિતાનું અનુકરણ જે છે એ અહીંયા આપણને પાઠની અંદર આ લઘુકથાની અંદર વ્યક્ત થયેલું છે. સેકન્ડ નંબર આપણે હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને મળતા પાત્ર, પાત્રો મીન્સ કે કયા કયા પાત્રો છે, તો આપણે જોઈ શકીએ છીએ કે રામશંકર, મોહન, મગન અને આગેવાન. એટલે કે અહીંયા આપણને આ ચાર પાત્રો દ્વારા આપણી આ લઘુકથા જે છે એ સંપૂર્ણતા આપણે સમજી શકીએ છીએ. હવે પાઠની શરૂઆત જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તમારી જોડે ટેક્સ્ટ બુક છે તો એની અંદર પણ તમે ધ્યાન આપજો કે જેથી કરીને તમને જલ્દીથી વાર્તા જે છે એ સમજમાં આવશે. કે લઘુકથા સાહિત્ય પ્રકાર એ લાઘવ અને અંતે
આવતી ચોટનું અત્યંત મહત્વનું રૂપ છે. એટલે કે લઘુકથા શાને કહેવાય? તો જે લાગવ્ય, એટલે કે જે એની અંદર સચોટ વાર્તા જે છે એ તમને પકડી રાખે છે, અને અંતે એનો ચોટ એટલે કે એનો બોધ જે છે એ ખૂબ જ મહત્વનો અને અગત્યનો હોય છે. 15 હવે આપણે પાઠની વાત કરીએ તો આ લઘુકથામાં વારસાગત રીતે આવતા જે આત્મીય મૂલ્યાંકન છે, હકારાત્મક મૂલ્યાંકનો છે, એ અહીંયા લેખકે એટલે કે દુર્ગે સોઢાએ આપણને આપેલા છે. એટલે કે અહીંયા આપણે જે પણ વાત કરીએ છીએ એની અંદર વારસા શબ્દ ઉપરથી જ આપણે કહી શકીએ છીએ કે તમારા જીવનમાં તમારા મા બાપે આપેલા જે સંસ્કારો છે એની હકારાત્મક આત્મીયતા જે છે એ અહીંયા આ વારસાગત લઘુકથાની અંદર આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા આપણે શરૂઆત જે છે, છેલ્લા 10 વર્ષથી મગન નામનો જે ખેડૂત ખેત મજૂર છે, ખેડૂત છે, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે મગન નામનો જે ખેડૂત ખેત મજૂર કરે છે ખેડૂત તરીકે, એ રામશંકરના ત્યાં, એટલે કે રામશંકર જે છે એ જે એમના ખેતરની અંદર આ મગન દ્વારા ખેતી અને એની દેખરેખ રાખવામાં આવતી હતી. 10 વર્ષથી એનું આ કામ જે છે એટલે કે એમને ખૂબ જ, એટલે કે રામશંકરને ખેતીની અંદર ખૂબ જ પાક પકવી આપતો હતો. એની સાથે સાથે ફળો છે, શાકભાજી છે, આ બધું જ એમના ખેતરની અંદર મગન દ્વારા એમને, એટલે કે મગન દ્વારા એ બધું ઉગાડવામાં આવતું હતું, અને જેના કારણે રામશંકર જે છે એમને ખૂબ જ ફાયદો થતો હતો. એક દિવસ આ બધું જોઈ અને રામશંકર જે છે એ ખુશ થઈ ગયા, એટલે કે ખૂબ જ ફળ ફળાદી સાથે સાથે ખૂબ જ સારું એવું વાવેતર થવાના કારણે, સારો એવો પાક થવાના કારણે આ બધું જોઈ અને રાજીપો મીન્સ કે ખુશ થઈ જવું, રાજીપો મીન્સ કે ખુશ થઈ જાય છે. અને રામશંકર જે છે એ મગનને એવું કહે છે કે મારા ખેતરની જે પણ જગ્યા છે એમાંથી તારે જે ટુકડો જોઈતો હોય એ તું લઈ લે. મગનને એમાંથી એક ટુકડો, એટલે કે ખેતર એમનું જે છે એમાંથી એક ટુકડો મગનને આપી દે છે, અને એ કહે છે કે આજથી આ ટુકડો, એટલે કે આજથી આ જે જગ્યા તે લીધી છે એ તારી, એની અંદર તું જે મકાન બનાવે છે એ પણ તારું, સાથે સાથે એટલા ખેતરમાં તું જે પણ વાવે છે, એટલે કે તું અનાજ વાવે છે, ફળ ફળાદી વાવે છે, અથવા તો જે પણ કંઈ વાવે છે એ પાક જે પણ થશે બધો જ તારો, એમાં મારે કંઈ લેવા દેવા નહીં. એટલે કે એ રામશંકર દ્વારા, એટલે કે આ રામશંકર દ્વારા જે પણ એને મગનને ખેડૂત તરીકે એની જે ખેતી માટેની જગ્યા આપવામાં આવી, આ જોઈ અને મગન પણ ખુશ થઈ ગયો. થોડાક દિવસો થયા પરંતુ આ રામશંકરે જે જમીન આપી છે એનો દસ્તાવેજ, એનો લેખિત સ્વરૂપનો કોઈ દસ્તાવેજ થતો નથી. એ લેખિત સ્વરૂપનો દસ્તાવેજ થાય એના પહેલા જ જે રામશંકર હતા એમનું મૃત્યુ થઈ જાય છે, એમનું મૃત્યુ થઈ જાય છે, એટલે કે એ મરી જાય છે. એટલે કે અહીંયા તો હાલ એમને માત્ર ને માત્ર બોલીને આપી દીધેલી છે. એટલે કે ચોક્કસ આપણે પણ અત્યારે જોઈ શકીએ છીએ, તમે વિદ્યાર્થી મિત્રો ભણેલા છો, તમે સમજો છો, માટે તમને ખ્યાલ હશે કે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ, એટલે કે લેવેચ થાય તો એનો દસ્તાવેજ, એટલે કે પુરાવા રૂપે દસ્તાવેજ જરૂરી છે. એટલે કે એ દસ્તાવેજ પુરાવા સાબિતી જે છે એ જરૂરી છે. અહીંયા એ દસ્તાવેજ પુરાવા કંઈ મળતા નથી. કેમ? કારણ કે જેને જમીન આપી છે એ રામશંકરભાઈનું શું થાય છે, અચાનક જ પોતાનો દેહ, દેહ મીન્સ કે શરીર જે છે એ છોડી દે છે, મીન્સ કે મૃત્યુ પામે છે. હવે આ બાજુ, એટલે કે રામશંકરના મૃત્યુ પછી એક વર્ષ એવું આવે છે કે હવે એ રામશંકરની જે જમીન હતી એ કોને કહેવાય, વારસામાં કોને મળશે, આ એમનો પુત્ર છે, કોણ છે, મોહને કોણ છે, રામશંકરનો પુત્ર. રામશંકરનો પુત્ર કોણ છે, મોહન. હવે આ જગ્યા જે છે એને વારસાઈમાં મળે છે, એટલે કે એના પિતાજી પાસેથી એને વારસાઈની અંદર મોહનને આ જગ્યા મળે છે. એકાદ વર્ષ થાય છે ને એ વર્ષે એવું બને છે કે મગનના ખેતરની અંદર ખૂબ જ સારો એવો પાક થાય છે. શું થાય છે? સારો એવો પાક થાય છે.
જ્યારે મોહનના ખેતરમાં જે પાક છે નિષ્ફળ જાય છે. નિષ્ફળ જો મીન્સ કે કંઈ પણ જાતનું વાવેતર સારું થતું નથી. આ જોઈ અને મોહનને કેટલાક આગેવાનો જે છે, આગેવાનો એટલે કે આપણે જોઈ શકીએ કે ગામ હોય તો એની અંદર 2014 પણ હોય અને આગેવાનો પણ હોય. 14માં તો ખબર પડે છે ને, એટલે કે દોડડાયા વીડા કરવા વાળા કે ભાઈ આ તારું છે તો તારા જોડે જવું જોઈએ. એ પ્રમાણે અહીંયા વાર્તાની અંદર આપણને એમાં 2000 આગેવાનો પણ આપેલા છે. એ આગેવાનો જે છે એ મોહનને, એટલે કે આ આગેવાનો દ્વારા મોહનને ચડાવવામાં આવે છે. શું ચડાવવામાં આવે છે? તો એમને કહેવામાં આવે છે કે તારા ખેતરમાં આ વર્ષે જે ખેતી છે એ નિષ્ફળ ગઈ છે. શું થયું છે? ખેતી જે છે એ નિષ્ફળ ગઈ છે. તો તું મોહનને જે ખેતર તારા પિતાશ્રીએ આપેલું છે એ માત્ર ને માત્ર કહીને આપેલું છે, એનો કોઈ દસ્તાવેજ પુરાવો સાબિતી નથી. ચોક્કસ આ વસ્તુ સાંભળી અને મોહન પણ વિચારમાં પડી જાય છે. પછી એ બધા, એટલે કે તું કહેતો હોય તો અમે તારી સાથે આવીએ અને મોહન પાસેથી જે તારું પિતાએ આપેલું ખેતર છે અમે તને પાછું અપાવીશું. એટલે મોહનને થયું, મોહન પણ એના પિતાશ્રીના અનુલક્ષીને, એટલે કે એના સ્વભાવ અને એ રીતે જે ઉદારદિલનો હતો. પરંતુ અહીંયા એ મોહન પણ આગેવાનોની સાથે મગનના ખેતર ઉપર જાય છે. મગનના ખેતર ઉપર જાય છે ત્યારે મગન જે છે એ એમના નાના શેઠ એટલે કે મોહનને જોઈ અને ખુશ થઈ જાય છે. ખુશ થઈ અને એમની સારી એવી આગતાશ વાગતા કરે છે કે આવો નાના શેઠ, તમારું સ્વાગત છે, તમે બેસો, ચા પાણી હા તે બધું. એનાથી જેટલા પણ પ્રયત્ન, એટલે કે એનાથી જેટલું પણ બને છે એના શેઠ, નાના શેઠ માટે એટલું બધું, એટલે કે રામશંકરના પુત્ર મોહન માટે બધું કરી ચૂકે છે. પછી મોહન જે છે થોડો ક્રોધે, એટલે કે ગુસ્સામાં આવીને, એટલે કે આ જમીન કોની છે, એટલે કે મોહન આ મગન જે છે એમ કહે છે કે આ જમીન તો મારી છે, લાવ તો તારા દસ્તાવેજ લાવ. એની પાસે કોઈ દસ્તાવેજ છે ને કેમ? કારણ કે એના પિતાશ્રી એને ખાલી કહીને આપી હતી કે આટલું ખેતી, આ જમીન, આ ખેતર જે છે તારું, તારે અહીંયા મકાન બનાવવું તો મકાન બનાય, તારે જે પણ વાવવું એ વાવજે. હવે જે વ્યક્તિ આપ્યું છે તો હયાત રહ્યો નથી, મીન્સ કે મૃત્યુ પામ્યો છે. હવે તમારા સાબિતી માટે દસ્તાવેજ જ જોઈએ. એટલે કે મોહન જે છે એ ઉદાસ જેવો થઈ જાય છે કે એ વાત તો સાચી છે કે તમારા પિતાએ જે જમીન આપી છે એનો લેખિત દસ્તાવેજ મારી પાસે કંઈ છે નહીં. એટલે કે નાના શેઠ, તમારે આ પાછી જગ્યા જોઈતી હોય તો તમે લઈ શકો છો. પછી મોહન એને કહે છે, એને 2-4 કાગળ એને હાથમાં આપી, એટલે કે એ સાથે લઈને આવેલા જે દસ્તાવેજ છે એના ઉપર કહે છે કે લે આના ઉપર તું સહી કરના. સહી કરવા માટે કહે છે ત્યારે મને કમને, એટલે કે મોહન જે છે એને અણગમારૂપ, એને આવું બધું થવાથી એને ખૂબ દુઃખ થાય છે. એના હાથ પણ સહી કરતી વખતે ધ્રુજવા લાગે છે, કારણ કે એમના શેઠ એટલે કે જે રામશંકર હતા એમના સ્વભાવમાં અને મોહનના સ્વભાવના એની અંદર ઘણો બધો ફેરફાર લાગે છે. માટે એને અહીંયા કમને, એટલે કે નથી માનતું તો પણ એક કામ કરવું પડે છે. સહી કરી લે છે, ત્યાર પછી એ કાગળ મોહન દ્વારા ખેંચી લેવામાં આવે છે. મોહન દ્વારા આ ખેંચી લેવામાં આવે છે. આ બધા જે આગેવાનો, જે નેતાઓ હતા, બધા સાથે આવેલા, જે મેં વાત કરી એ પ્રમાણે 2-4 દોડડા વ્યક્તિઓ છે, 2-4 જે ખેતર જે મોટા આગેવાનો ગામની અંદર, જેનો આપણે સરપંચને કહીએ છીએ, જેની અંદર ગામનું અંદર વહેવટ કરતા એવા જે પણ આગેવાનો હતા, એ 88 મીન્સ કે જોર જોરથી હસવા લાગ્યા, હા 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 કરી. આ હસતા જોઈ અને પછી જે મોહન છે એ મોહન દ્વારા એ દસ્તાવેજ મગનના હાથમાં આપવામાં આવે છે. મગનના હાથમાં આપી અને મોહન કહે છે, લે આજથી આ તારી લેખિત સ્વરૂપની દસ્તાવેજી રીતે, પુરાવાની રીતે આ સાબિતી સાથેની જમીન તારી છે. આજથી આ જમીનનો માલિક તું છે એ દસ્તાવેજ મેં કરી આપ્યો છે. આજ પછી તને કોઈ જ, એટલે કે આવા કોઈ પણ વ્યક્તિ તને અહીંયાથી કાઢી શકશે નહીં.
આ જોઈ અને આગેવાનોના મોઢા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું. કેમ? કારણ કે એ લોકો મગનને એ ખેતરમાંથી હળદર કરી અને કાઢી મૂકવા માંગતા હતા, જ્યારે અહીંયા વારસામાં મળેલા પોતાના પિતાના સંસ્કાર એટલે કે જે રીતે એના પિતા એટલે કે રામશંકરે જે જમીન એને આપી હતી એનો લેખિત દસ્તાવેજ લેખિત સ્વરૂપમાં લેખિત દસ્તાવેજ સાથે સહી કરી અને મોહન પોતાના પિતાના સ્વભાવની ઉદારતા પોતાના પિતાએ આપેલા વચનને અહીંયા દસ્તાવેજી રૂપે એટલે કે અહીંયા વારસામાં એને મળેલા સંસ્કારને રૂપે એ જમીન જે છે એ મગનને લેખિત સ્વરૂપમાં આપી દે છે. એટલે કે અહીંયા ત્યાં આપણી વાર્તા જે છે એ પૂરી થઈ જાય છે. આ બધા આગેવાનો જે છે એ પ્રશ્ન સૂચક રીતે જે જોર જોરથી હસતા હતા એ સીધા પ્રશ્નાચિહ્ન આવીમાં આવી ગયા કે આપણે અહીંયા એને પાછી જમીન લેવા માટે આવેલા હતા, જ્યારે મોહને તો એની જમીનનો જે ટુકડો છે એનો પાક નિષ્ફળ ગયો છે, છતાંય પોતાના પિતાના મળેલા સંસ્કાર જે વારસા વારસો કહેવાય છે એ વારસાને અહીંયા સાચવી રાખે છે અને એ પોતાના પિતાના સંસ્કારોની પોતાના પિતાના સ્વભાવની પોતાના પિતાના ઉદારથી વાતને અહીંયા ઝળકતું કરે છે અને એ ઝળકતું જોઈ અને મોહન પણ ખૂબ રાજી થઈ જાય છે. જ્યારે આ આગેવાનો જે છે એ આશ્ચર્યજનક રીતે એની સામે જોઈ રહે છે, પ્રશ્ન સૂચક રીતે એની સામે જોઈ રહે છે અને ત્યાં આપણી આ લઘુકથા જે છે એ પૂર્ણ થાય છે. એટલે કે અહીંયા આપણને ચોટ અંતિમ ચોટ શું મળે છે તો પોતાના પિતાના મળેલા જે સંસ્કાર છે એ સંસ્કારોનું સિંચન અહીંયા મોહનની અંદર થયેલું જોવા મળે છે અને એ જ વસ્તુ આપણા માટે પણ આપણા મા બાપે આપણને આપેલા જે સંસ્કારો છે એ સંસ્કારો આપણને આપેલી જે પણ સંપત્તિ છે એને કઈ રીતે સાચવવી, એમને આપેલા જે લોકોને અથવા તો એમના સંસ્કારો દ્વારા જે આપણને માન સન્માન પ્રાપ્ત થાય છે તો એમના માન સન્માનનું અથવા તો એમના દ્વારા આપણને મળેલા સંસ્કારોનું ક્યારે ક્યાંય નીચું ન જોવાનું થાય એ માટે અહીંયા આપણને સરસ મજાની આ વાર્તા એટલે કે આ લઘુકથા આપણને સારી એવી રીતે શીખવી જાય છે કે આપણા મા બાપે આપેલા સંસ્કારોનું સિંચન જે છે એટલે કે એની અંદર એમને જે નથી આપેલી કુટેવો એ કુટેવોને છતી કરવી અને સારી એવી બાબતો જે છે આપણને આપણા મા બાપ દ્વારા આપણા બા દાદા બા જોડેથી આપણને જે મળેલા સંસ્કારો છે એનું સિંચન થયેલું છે એવું અહીંયા આ પાઠની અંદર આપણને વ્યક્ત થતું જોવા મળે છે. અને એ જ વસ્તુ આપણે પણ આપણે ધ્યાન રાખવાની છે કે આપણા મા બાપ દ્વારા આપણે સમાજમાં જઈએ છીએ તો આપણને માન મળે છે કોના દ્વારા, તો આપણા મમ્મી પપ્પા દ્વારા કે ફલાણા ભાઈનો દીકરો છે ફલાણા ભાઈની દીકરી છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એમનું માન સન્માન જળવાય એ રીતનું વર્તન કરવું જોઈએ, એ જ આપણો શું છે વારસો છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ હવે આપણે જે એનું સ્વાધ્યાય કાર્ય છે જે પ્રમાણે આપણે આગળ અગાઉના પાઠોની અંદર કરતા હતા એ કરવાનું છે. એટલે કે એનું એક્સરસાઇઝ જે છે એ વિદ્યાર્થી મિત્રો દરેકે નોટબુકમાં લખી દેવું અને નેક્સ્ટ જે લેસન છે તો હું જાણું એટલે કે નેક્સ્ટ પોયમ જે છે એ પોયમ આપણે દરેક જણે વાંચી લેવાની તો જાણું એ ઉર્મી ગીત વાંચી અને એક વખત સમજવાની કોશિશ કરજો, પછી આપણે અહીંયા ક્લાસરૂમની અંદર ચલાવીશું. ઓકે, થેન્ક યુ.